વિછિયાની મેઇન બજારમાં સોનીની દુકાનમાં કામ કરતા યુવાનને વિછિયાની બજારમાં ફરજ બજાવતા મહિલા જીઆરડી સાથે કોઈ કારણોસર મનદુખ થતા બે મહિલા જીઆરડી અને એક પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને લઈ જઈ બેફામ માર મારવામાં આવ્યો હતો, જે અંગે વેપારી એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ વાલાણી, તાલુકા પંચાયત સદસ્ય ભૂપતભાઈ રોજાસરા અને સોની વેપારી જીગરભાઈ સલ્લા, રાકેશભાઈ સલ્લા સહિતના લગભગ 40 વેપારીઓ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાની આગેવાનીમાં પોલીસ સ્ટેશને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે વિછિયા પીએસઆઈ દ્વારા ફરિયાદી વેપારીઓને હળદૂત કરાયા હતા, જે વિરુદ્ધ વેપારીઓ દ્વારા વિછિયા બંધનું એલાન અપાતા સમગ્ર પંથક જડબેસલાક બંધ રહ્યું હતું. અમે વેપારી બધા અને કુંવરજીભાઈ બાવળિયા ધારાસભ્ય શ્રી અમે બધા રજૂઆત કરવા ગયા હતા, તે પોલીસ સ્ટેશનમાં અમને એવું કહેવામાં આવ્યું કે આ ધરમશાળા નથી, પીએસઆઈ ખુદ અમને કીધું એવું એ કંઈ ધરમશાળા નથી કે બહાર નીકળો બધાય કે એમ કહીને કુંવરજીભાઈ બાવળિયાની ધારાસભ્ય શ્રીની હાજરીમાં બધા વેપારીઓને બહાર કાઢવામાં આવેલ હતા, તે આ અપમાનિત વેપારીઓને અપમાનિત કરીને બધાને બહાર કાઢેલ છે. વિછિયા પોસ્ટ વિસ્તારમાં આજે સ્થાનિક ધારાસભ્ય શ્રી દ્વારા ગઈકાલે રાત્રિથી જ વિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધના એલાનની એક જાહેરાત કરવામાં આવેલી હતી. આ બંધના એલાનની જાહેરાત સંદર્ભે અહીંયા પોસ્ટેમાંથી કોઈ અનિચ્છનીય ના બનાવ બને એ માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત પેટ્રોલિંગ ફાળવવામાં આવેલું છે. આ વિછિયા બંધ રાખવાનું જે બંધનું એલાન રાખેલું છે એની પાછળનું મુખ્ય કારણ એ 10 ફેબ્રુઆરીએ સ્થાનિક પોસ્ટેના મોટા માત્રા મેઇન બજારમાં આવેલા જીઆરડી 5 મહિલા સભ્યો જે ફરજ બજાવે છે તેમની ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા હતા એ દરમિયાન તેમના સ્થાનિક એમએલએના કહેવાતા બાણેજ દ્વારા મહિલા સદસ્યને અવારનવાર છેલ્લા 10 દિવસથી હેરાન કરી ગમે ત્યાં ટ્રાફિકની બાઇક પાર્કિંગ કરી અને આ સંદર્ભે જો મહિલા સદસ્યો મહિલા જીઆરડી સદસ્યો તેમને ટ્રાફિક નિયમન કરવા માટે તકેદારી રાખવા માટે અને કોઈ ગેરવ્યવસ્થા ના સર્જાય તે માટે વાહન પાર્ક કરવા જણાવતા તેઓ ઉદતાઈ સાથે કહેતા કે અમે સ્થાનિક ધારાસભ્યના ભાણેજ છીએ, તમારાથી થાય કરી લો. અને આ આરોપી ઇસમ જેનું નામ વિપુલ હોવાનું જાણવા મળેલ છે, એ વિપુલ છેલ્લા 10 દિવસથી બેનને હેરાન કરી ટ્રાફિક થાય એ પ્રમાણે પાર્કિંગ કરી બેનની જ્યાં હાજરી હોય જ્યાં ઊભા હોય ત્યાં આજુબાજુમાં મોટેથી સીટીઓ વગાડી મોટેથી બાઇકના હોર્ન વગાડી પસાર થતો હોય અને બેનની નોકરી ફરજ પૂરી થાય ત્યારે એમની પાછળ પીછો કરી અને એમની પાછળ સતત એમને માનસિક પજવણી કરતો હતો. આ સંદર્ભે 10 તારીખે જે બનાવ બનેલો એ વખતે જે તે વખતે મહિલા સદસ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલા હતા, પરંતુ મહિલા સદસ્ય પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને લોકલાજની શરમે એમણે જે તે વખતે ફરિયાદ કરેલ નહીં અને ત્યારબાદ આજરોજ આ મહિલા સદસ્ય આરોપી વિરુદ્ધમાં ફરિયાદ કરવા આવેલા છે. આ મહિલા સદસ્ય ઉપર છેલ્લા 2 દિવસથી કોઈ જાતની ફરિયાદ નહીં કરવા માટે દબાણ હતું અને ગઈકાલે રાત્રે આ અદાવત રાખી અને સ્થાનિક એમએલએ તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં રાત્રે પોલીસ સ્ટેશન આવેલા અને વિના કોઈ કારણ જે તે વખતે એમના ભાણેજની અદાવત રાખી અને વિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે ટ્રાફિક નિયમન બરાબર કરતા નથી, પોલીસ તેમની કામગીરી બરાબર કરતી નથી તેવી એકદમ ઉપજાવી કાઢેલી અને ખોટી રજૂઆતો કરેલી, જેમને સમજાવવા જતાં અને તમામ વેપારી વર્ગને વારાફરતી તેમની સમસ્યાઓ સાંભળવા માટે જણાવતા તેઓ પોસ્ટે વિસ્તાર પોસ્ટેમાંથી ચાલ્યા ગયેલા, મનસ્વીપણે ચાલી ગયેલા. લાખાવાળા આપણે મજૂરી જ કરું છું એ હું મારા કામે જતો દુકાનના કામે તે એમાં બુલેટનો હોર્ન માર્યો ને તે એને એમ કીધું કે હોર્ન શું કામ મારે, મેં ટ્રાફિક હતો એટલે માર્યો તો કે હોર્ન એમ ના મારે એમ કરીને હું દુકાને પછી ગયો. પછી એ આવીને અમે ગાડી આવીને મને બેહારીને લઈ ગયા, ત્યાં મને ખબર પડી કે આવું બધું શું છે. પછી ના ગયો તીકર મને મારો હમણાં સાહેબ. કોણ કોણ મારતું હતું તમને? પીએ સાહેબ પોતે મારતા હતા અને 2 જણા ઝાલ રાખ્યો હતો. ગઈકાલે જ્યારે હું દેગામથી પ્રશિક્ષણ શિબિરમાંથી પાછો ફરી રહ્યો હતો એ વખતે વિછિયા ખાતેથી એક વેપારીનો ફોન આવ્યો. એમણે એવું કહ્યું કે મારે આજે અમારે વેપારીઓ તમને મળવું છે. મેં એમને સાંજના 6:30-7 હું પહોંચી જઈશ એવો સમય આપ્યો. એટલે મેં એને પૂછ્યું કે શું ખાસ કરીને કામ છે, એટલે એમણે કહ્યું કે બજારની અંદર જે ગ્રામરક્ષક દળ તરીકે મહિલાઓ ફરજ બજાવે છે એમનું વર્તન અશોભનીય છે અને ગમે તેઓ વેપારી સાથે બીજાની સાથે તોછડું વર્તન કરે છે, ગામડામાંથી આવતો કોઈ ખરીદી માટે માણસ હોય તો એમની સાથે પણ
અજુગતું અને તોછડું વર્તન કરે છે. આગળના દિવસે બે છોકરાઓને એમાં કદાચ થોડી ભૂલ હશે, એમને વિસલ ગ્રામરક્ષક દળની બહેનોએ વિસલ વગાડી છોકરાઓએ સામે જોયું હશે, એને કારણે પોલીસને બોલાવી એમને પણ બંનેને માર માર્યો. તેમાં લાખાવડના છોકરો જે બાજુનું ગામ છે ત્યાંના છોકરાને વધારે પણ માર પડેલો એ વાત કરીએ. અને આવતીકાલે અમને પણ વેપારીઓની બીક છે કે આ મહિલાઓ છે અને ક્યાંક અમારા ઉપર પણ આવો ગુનો દાખલ કરે અને અમને હેરાન કરે એવી વાત કરતાં મેં એમને કહ્યું કે આપણે 6:30ની આસપાસ હું પહોંચી જઈશ, પછી વિછિયા પોલીસ સ્ટેશને પીએસઆઈને વાત કરીને આપણે મળીએ. મેં 6:30એ ઘરે પહોંચીને પીએસઆઈ સાથે વાત કરી. એમણે મને કહ્યું કે હું એક અગત્યના કામમાં રોકાયેલો છું અને આપણે 7:30એ મળીએ. મેં વેપારી બધા મિત્રોનો ફરી યાદી કરીને કીધું કે આપણે 7:30એ પીએસઆઈને મળવા જવા માટેનો મેં સમય લીધો છે, આપણે જઈશું. 7:30એ મેં ફરી વખત ફોન કર્યો. પીએસઆઈએ કહ્યું કે હું જસદણે કોર્ટ કામે આવ્યો છું. મેં કાંઈ વાંધો નહીં, તમે જ્યારે ફ્રી થાવ ત્યારે અમને કહેવડાવો. એ વખતે થોડા લોકો વિછિયાના વેપારી અને અમે મળવા માગીએ છીએ. 8 વાગ્યે ફરી મેં ફોન કર્યો. પીએસઆઈ તરફથી જવાબ મળ્યો કે હું બસ ઘરે આવ્યો છું અને કપડાં ચેન્જ કરું છું, જમીને પછી પોલીસ સ્ટેશને મળીએ. એક સારું, બધા વેપારીઓને અમે ત્યાં રૂબરૂ આંબલી ચોકમાં પોલીસ ચોકી આગળ મળ્યા. વાત કરી બધા વેપારીઓ કે એમના છેલ્લા 8-10 દિવસથી આ પ્રકારની કન્નડગત છે અને ગમે તેની સાથે તોછડું વર્તન કરે છે આ મહિલાઓ અને અજુગતું વર્તન કરીને કોઈની સાથે ગેરવર્તાવ પણ કરે છે, અપશબ્દો ગાળો પણ બોલે છે. મેં એમની વાત કરી, ફરી પીએસઆઈને કહ્યું મેં કે અમે 8:30 પોલીસ સ્ટેશને આવીએ છીએ. બધા મિત્રો વેપારી કે અમે પણ આવીએ છીએ. મેં સારું, મેં આપણે બધા મળીએ. હું આગળ ચાલતો થયો ગાડી લઈને, પાછળ બધા વેપારીઓ એમની રીતે આવતા કે અમે થોડા લોકો આવીએ. મેં કંઈ વાંધો નહીં આવો. પોલીસ સ્ટેશને જતાં પહેલાં પીએસઆઈનો મારા ઉપર ફોન આવ્યો કે મારી તબિયત બરાબર આજે નથી, કાલનું રાખીએ તો. એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમારી પાસે સમય ન હોય તો અમારે મળવું નથી, તો આવું બધાને ના પાડી દઉં, આવતીકાલે અમે આપણા ઉપલા અધિકારીને મળી લઈશું. એટલે તો કે ના ના હું ના નથી પાડતો, તમે પોલીસ સ્ટેશને આવો, જમીને આવું. મેં કાંઈ વાંધો નહીં આરામથી અમે 1/2 કલાક બેસીશું. બધા પોલીસ સ્ટેશને પહોંચતા બધા મિત્રો વેપારી મિત્રો આવ્યા, બીજા પણ આગેવાનો હતા ત્યાં. ત્યાંના સ્ટાફવાળાએ મને પીએસઆઈની ચેમ્બરમાં બેસવાનું કહ્યું એટલે હું અંદર જઈને પીએસઆઈની ચેમ્બરમાં બેઠો. બીજા બધા મિત્રો વેપારીઓ બહાર હતા, ઊભા હતા. લગભગ 15-20 મિનિટે જમીને પછી પીએસઆઈ ત્યાં આવતા પગથિયા ચડતાની સાથે જ જે લોકો ત્યાં વેપારીઓ હતા એમની સાથે અપશબ્દોથી નવાજીને કે આ તમારા બાપના બગીચામાં આવ્યા છો, ગમે ત્યાં રખડો છો, તો તમે શું આ જાહેર ધર્મશાળા છે, બગીચો છે, હાલતી ના થાવ, આવા શબ્દો વાપરીને જે પ્રતિનિધિમંડળ આવ્યું હતું એને અડધૂત કર્યા. હું ચેમ્બરમાં તરત જ બહાર આવીને કીધું કે જે ધારાસભ્ય તરીકે બધા મારી સાથે આવ્યા છે અને વિછિયામાં જે પ્રવૃત્તિ ચાલે છે એની વાત કરવા માટે આવ્યા છે. તો કે નહીં નહીં, કોઈને મળવાનો હું નથી. મેં કીધું તો કોઈ ન મળવું હોય તો અમારે પરાણે મળવા પણ નથી આવું અને મળવું પણ નથી, બાકી એની સાથે તમે આ રીતનું વર્તન કરો તો વ્યાજબી નથી. એટલે મને તરત જ એની પીએસઆઈની ચેમ્બરમાં બેસાડ્યો, વાત કરી એ કે હું કોઈને મળવા માગતો જ નથી, મેં તો મારે પણ મળવું નથી. હું એ જ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જો મારી હાજરીમાં આ વેપારીઓ સાથે કે એની સાથે આવું વર્તન થતું હોય તો મારે કંઈ મળવાની જરૂર નથી અને મારે કંઈ તમારે કોઈ વાત કે રજૂઆત મારે કરવી નથી. પહેલાં એને સાંભળો એની વાત શું છે અને એજ એ ધારાસભ્ય તરીકે હું એના પ્રતિનિધિ તરીકે સાથે આવ્યો છું, બાકી મારી હાજરીમાં આ ધારાસભ્યની હાજરીમાં આ રીતનું વર્તન યોગ્ય નથી. પીએસઆઈના તોરમાં પોલીસને કીધું કે જાઓ દંડો લઈને એમને ગ્રાઉન્ડ બહાર કાઢી મૂકો અને જેને મળવું હોય રજિસ્ટરમાં નામ લખો, એક પછી એક એને ટોકન આપો અને મળવા આવવું હોય એક એક મળવા આવે. એટલે મેં કીધું કે આ કાંઈ કોઈ દુકાન કે નથી કે જ્યાં આપણે ટોકનથી આ પોલીસ ખાતે પીએસઆઈને મળવા આવે. મેં એક પણ કોઈને ટોકન આપવાના હોય તો મળવાનું છે નહીં. એટલે એણે મને કહ્યું કે તમારે રજૂઆત, મેં મારે કાંઈ રજૂઆત કરવાની થતી નથી,
વેપારીઓની જે વાત સાંભળવાની તૈયારી ન હોય તો એવી જગ્યાએ મારે કાંઈ રજૂઆત કરવાની થતી નથી. એણે ઘણી બધી મારી સાથે રકઝક કરી કે નહીં, મારે કોઈને મળવું નથી, આ રીતે ટોળા હલાવે. મેં ટોળા હલ્યા નથી આવતા, એ બધા સમજો અને ધંધાદારી લોકો છે, એની સાથે આવું વર્તન થાય તો ચાલે જ નહીં. એને કંઈ બોલાવવાનું હોય તો ટોકન હું આપું અને રજૂઆત કરે. મેં એનું કહ્યું કે ના, એ રીતે નહીં કરે. તો એને કહેજો જ્યાં એને રજૂઆત કરવી, ઉપર કરવી હોય, મારા સાહેબને કરવી હોય, ગૃહમંત્રીને કરવી હોય, મુખ્યમંત્રીને કરવી હોય, જેને કરવી હોય એને કરે. એ મેં કહ્યું કે હું એનો ધારાસભ્ય છું આ વિસ્તારનો, એ પહેલાં રજૂઆત મને કરશે અને પછી મારે કોને ક્યાં રજૂઆત કરવી એ પછી અમે જોઈશું. અમારે ખૂબ રકઝક થઈ. એણે જેને કહીએ ધારાસભ્યનો પ્રોટોકોલ શું છે એ આજે પીએસઆઈને પણ ખબર ન હોય એ રીતે પણ ત્યાં ઘણી બધી રકઝક થઈ. છેવટે મને એમણે કીધું કે તમારે રજૂઆત કંઈ કરવી હોય તો. મેં મારે કાંઈ રજૂઆત કરવાની થતી જ નથી, અમે તો બધા વિસ્તારના પ્રતિનિધિ છીએ અને આ લોકોની જો સાંભળવાની તમારી તૈયારી ન હોય તો અમારે કાંઈ રજૂઆત કરવાની થતી નથી. સાવ તથ્યહીન વાત છે આ. એક દિવસ પહેલા મેં એ જ વાત કરી કે 10મી તારીખે જે બે છોકરાઓને લાવેલા બજારમાંથી, અને આ જ રીતે એક મહિલા ગ્રામ રક્ષક દળે એ બંને છોકરાઓને વિસલ વગાડે એટલે સામે જોયું, એને લઈ આવ્યા પોલીસ સ્ટેશને, એમાં લાખાવાડના છોકરાને માર્યો. એ વખતે મારા ઉપર એક વેપારીનો ફોન આવ્યો એ કે આ એક બનાવ બન્યો, આવા બનાવ તો ઘણા એ બન્યા છે. એટલે મેં પીએસઆઈની ત્યાંથી ફોન કર્યો, એમ કીધું કે છેડતી બજારની અંદર કોઈ દી છોકરાઓ કરે નહીં, એ વાત ખોટી છે, ઉપજાવી કાઢેલી છે, તપાસ કર્યા વિના બીજી કોઈ કાર્યવાહી એના પર એકે ઉપર કરતા નહીં. તેમ છતાં લાખાવાડના છોકરાને બે રેમ રીતે માર્યો. એ વાતને અને આ આજના બંધના એલનને કશું લાગે વળગે નહીં, એ તો ફક્ત પીએસઆઈ પોતાના બચાવ ખાતર આ બધું કરી રહ્યા છે. સીસીટીવી કેમેરામાં એ બધા વેપારીઓ સાથે શું થયું એ, અને અમારી સાથે જે પોલીસ સ્ટેશને જેણે બધાને મારી હાજરીમાં જેણે વર્તન કર્યું બધું જ એમાં કેદ થયેલું છે. એ બાબતે કોઈ આમાં રાગદ્વેષ રાખીને આ બધું કરવાનો કોઈ ઈરાદો છે નહીં. વેપારીઓ જાતે તેથી નિર્ણય કરીને નીકળ્યા કે જો ધારાસભ્યની હાજરીમાં અમારું આ રીતે અપમાન થતું હોય અને અડધૂત કરતા હોય તો અમારે કોઈ રજૂઆત કરવી નથી અને અમે આવતીકાલે ધંધા બંધ રાખશું. આ વાત તો વેપારીઓ જાતે નક્કી કરીને ત્યાંથી છૂટા પડ્યા હતા. બંધ રાખવાનું મારા કહેવાથી કે મેં કહ્યું અને બંધ રહ્યું એવું છે જ નહીં. એ 10મી તારીખના બનાવને, આજના બંધના બનાવને કશું લાગે વળગે નહીં. પોલીસ સ્ટેશનની અંદર જે ગ્રામ રક્ષક દળની બહેનોએ જે રીતે વેપારીઓ સાથે વર્તન કરે છે અને એની રજૂઆત માટે બધા વેપારીઓ નાના નાગરિકો ત્યાં આવ્યા હતા, અને એમની સાથેનું જે વર્તન અજુગતું અને અશોભનીય થયું એને જ કારણે આજે વિષય બંધ રહ્યું છે. અને એક દિવસ પહેલાંનો જે બનાવ બન્યો છે એ છોકરાઓ બંને ઉપર તો એણે જે કાંઈ કાયદાની મર્યાદામાં પગલાં લીધા જ છે, ઉપરાંત એક છોકરાને તો જાહેરમાં માર્યો છે અને આજે એના ચાંભા અથવા તે છોકરો જે રીતે માર્યો છે એ જે જોઈ શકાય છે. એ નિવેદન લઈશું તો પણ એને ખબર પડશે કાયદામાં એવી કોઈ આંદોલન. આજે આવતીકાલે શિવરાત્રીનો તહેવાર છે. મેં હમણાં જ બધા વેપારી ભાઈઓ અને મિત્રોને વિનંતી કરીને કહ્યું કે આવતીકાલે શિવરાત્રીનો તહેવાર છે, કેટલાક લોકોની લગ્ન પ્રસંગની વાત હોય, બીજા ઘણા પ્રસંગો હોય, એટલે તમે બધાએ જે વિષયમાંથી બધા જ વેપારીઓ જે એકતા બતાવી છે અને તમને ન્યાય માટે જે માંગણી કરી છે એ અમે આગળ સુધી હું વાત લઈ જઈશ. જરૂર પડે તો વિધાનસભામાં પણ એ પ્રશ્ન દાખલ કરીને મોકો મળશે તો હું એ ઉઠાવીશ, અને નહીંતર ગૃહ વિભાગની માંગણીઓ હશે ત્યારે તો હું નામજોગ અહીંયા એ વાત વિધાનસભામાં મૂકવાનું. અને વેપારીઓને વિનંતી કરીને કીધું કે તમે ધંધો દુકાનો ખોલી નાખો અને પાછા ધંધા વેપાર અત્યારે શરૂ કરો. એટલે લગભગ બધા વેપારી વાત સંમત થયા છે, દુકાનો ખોલશે અને બહારથી આવેલા લોકો હેરાન ન થાય, એ પ્રસંગ છે, આવતીકાલે તહેવાર છે, એમાં કોઈની મુશ્કેલી ન પડે. એટલે મેં વિનંતી કરીશ બધા વેપારીઓ આજે દુકાન પાછી હમણાં જ ખોલવાના છે. પણ આ વાત વિધાનસભા સુધી અને આજે જ આ વાત હું રાજ્યના ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અને એમના અધિકારીઓ, પીએસઆઈના પોલીસ ખાતાના અધિકારીઓને હું વિગતવાર આજે 5-6 વાગે પહેલાં ઈમેલથી બધી જ વિગતો એ બધા વિભાગોને મળવાની છે અને ધારાસભ્યો સાથેનો પ્રોટોકોલ જાળવ્યા વિના
એ જો આ રીતે વર્તન કોઈની સાથે કરે તો ચલાવી લેવાય જ નહીં. અને આ જ બનાવને અનુસંધાને હું ફરી એટલું જ કહીશ કે થોડાક દિવસ પહેલાં બંધાળીના લોકો જે કપાસની બાબતમાં છેતરપિંડી થઈ હતી, એ લોકો જ્યારે 15-20 ખેડૂતો પોલીસ સ્ટેશને આવ્યા હતા, એ વખતે પણ આ જ PSI ચૌહાણ હતા, એમણે એવું કીધું હતું કે આ ચોરો નથી, ઠાકર મંદિરનો આ ચોરો નથી, તમે શું હાલી નીકળ્યા છો. આ શબ્દો આ જ PSI વાપર્યા હતા. ફરી વખત આ ગઈકાલે પણ આ જ PSI આવા શબ્દો વાપરીને, આ કોઈ બગીચો નથી, આ બાપનો બગીચો નથી, અહીંયા શું દોડ્યા હોવો છો, આ શબ્દો ફરી વખત વાપર્યા છે આ PSI. મને એવું લાગે છે કે આ ટેવાયેલ માણસ હોય એવું દેખાય છે આના ઉપરથી, અને લોકો સાથેનું વર્તન છે બિલકુલ વ્યાજબી નથી. પોલીસ ખાતાને કાયદાની મર્યાદામાં જે કંઈ ગુનાઓ કરે એને કરવાનો હોય, બાકી કોઈને ધમકાવીને આ રીતે ઉતારી પાડવાની અને પોલીસ સ્ટેશનમાં આવતા રોકવાનો પ્રયાસ થાય છે એ તો યોગ્ય નથી.